હાય ફેમસ ઇન્વેસ્ટર વોરન બુફે કહ્યું છે આઈ નેવર ઇન્વેસ્ટ ઇન એનીથિંગ દેટ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એટલે સ્ટોક માર્કેટમાં અથવા કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં અમને એને સારી રીતે સમજવું જોઈએ અને પછી જ એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ પણ જ્યારે તમે પહેલી વખત સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો છો ત્યારે એવા બહુ બધા ટર્મ્સ હોય છે ટર્મિનોલોજીઝ હોય છે જે તમને સમજવામાં કદાચ તકલીફ થઈ શકે છે ખાસ કરીને જો તમે નોન કોમર્સ બેકગ્રાઉન્ડથી છો તો આજના વિડીયોમાં અમે આવા દસ ટર્મિનોલોજીસ ડિસ્કસ કરીશું જે માર્કેટ સમજવામાં તમને મદદરૂપ થશે તો આવો શરૂ કરીએ સ્ટોક એક્સચેન્જ તમે બીએસસી અને એનએસસીના નામ તો સાંભળ્યા જ હશે નો અર્થ બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે અને એનએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જ જો કે ભારતીય શેર બજારમાં ઘણા બધા સ્ટોક એક્સચેન્જીસ છે પરંતુ સૌથી વધુ લોકપ્રિય આ બે સ્ટોક એક્સચેન્જીસ છે બીએસસી અને એનએસસી સ્ટોક એક્સચેન્જ એક એવી જગ્યા છે જ્યાં બાયર્સ અને સેલર્સ સ્ટોક ખરીદવા કે વેચવા માટે ભેગા થાય છે એટલે કે સ્ટોક એક્સચેન્જ એ બાયર્સ અને સેલર્સ વચ્ચેનું એક પ્લેટફોર્મ છે સ્ટોક એક્સચેન્જો પર તમે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય તેવી કંપનીઓના શેર ખરીદી કે વેચી શકો છો ઉદાહરણ તરીકે પાંચ હજારથી વધુ કંપનીઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે જે ભારતનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે છે તેથી ઇન્વેસ્ટર્સ પર લગભગ કંપનીના શેર કે શકે અને એમાં ઇન્વેસ્ટ કરી શકે છે સ્ટોક બ્રોકર આપણે લાસ્ટ ટોપિકમાં ચર્ચા કરી કે સ્ટોક એક્સચેન્જ દ્વારા તમે એક્સચેન્જમાં લિસ્ટેડ શેરોની ખરીદી અને વેચી વેચાણ કરી શકો છો પરંતુ તમે સ્ટોક એક્સચેન્જમાં સીધું જ કોઈ સ્ટોક ખરીદી કે વેચી શકતા નથી આ કાર્ય માટે તમારે સ્ટોક બ્રોકરની જરૂર હોય છે જે તમારી અને સ્ટોક એક્સચેન્જ વચ્ચેની બ્રિજનું કામ કરે છે સ્ટોક બ્રોકર આ સેવા માટે ઇન્વેસ્ટર્સ પાસેથી એક ચાર્જ ઉઘરાવે છે જેને દલાલી કે બ્રોકરેજ કહેવામાં આવે છે ગ્રો પણ એક સ્ટોક બ્રોકર છે જે તમને ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ માટેની સેવાઓ પ્રદાન કરે છે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ શરૂઆતના બે ટોપિક્સમાં અમે ડિસ્કસ કર્યું કે સ્ટોક ક્યાંથી અને કેવી રીતે ખરીદવું પરંતુ હવે તમારા મનમાં એક પ્રશ્ન આવતો હશે કે આ સ્ટોક ખરીદ્યા પછી અમને તેને સંગ્રહિત ક્યાં કરવું એ જ કાર્ય માટે ડીમેટ એકાઉન્ટની જરૂર પડે છે ડીમેટ એકાઉન્ટ એ તમારા બેંક ખાતાની જેમ એક ડિજિટલ વોલેટ છે જે તમારા શેર અને અન્ય સિક્યોરિટીઝને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં સંગ્રહિત કરે છે તમારા દ્વારા ખરીદેલ સ્ટોક અથવા સિક્યોરિટીઝ ડીમેટ અકાઉન્ટમાં સુરક્ષિત રીતે ડિલિવરી થાય છે અને સ્ટોર કરવામાં આવે છે જ્યારે તમે કોઈ પણ સ્ટોક બ્રોકર દ્વારા શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરો છો ત્યારે સૌથી પહેલાં તમારા નામે ડીમેટ અકાઉન્ટ ખોલવામાં આવે છે અને તમને એક સોળ ડિજિટનો સોળ આંકડાનો અકાઉન્ટ નંબર પણ આપવામાં આવે છે હવે તમે વિચારતા જ હશો કે ડીમેટ અકાઉન્ટમાં જો સિક્યોરિટી સંગ્રહિત કરવામાં આવે છે તો પછી ટ્રેડિંગ એકાઉન્ટની શી જરૂર વાસ્તવમાં તમારા શેર ડીમેટ એકાઉન્ટમાં સંગ્રહિત છે પરંતુ ટ્રેડિંગ એકાઉન્ટના ઉપયોગથી તમે એને વેચી અથવા ખરીદી શકો છો જ્યારે પણ તમે સ્ટોક ખરીદવા માંગો છો ત્યારે તમે પહેલાં તમારા બેંક ખાતામાંથી તમારા ટ્રેડિંગ એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરો છો અને પછી ટ્રેડિંગ એકાઉન્ટના મદદથી ખરીદવા માટેના ઓર્ડર પ્લેસ કરો છો તેવી જ રીતે સ્ટોક વેચવા માટે તમારે તમારા ટ્રેડિંગ થી વેચવા માટેના ઓર્ડર પ્લેસ કરવાની જરૂર છે ઇન્ડેક્સ જેમ કે નિફ્ટી અને સેન્સેક્સ અત્યાર સુધીમાં આપણે સમજી ગયા છીએ કે સ્ટોક કેવી રીતે ખરીદવો અને વેચવો તે ક્યાં સંગ્રહિત કરવું અને આ બધી જ પ્રક્રિયામાં બ્રોકરની શું ભૂમિકા છે પરંતુ જ્યારે પણ તમે કોઈ બ્રોકર પાસે તમારો ડીમેટ એકાઉન્ટ ખોલાવો છો અને પછી બ્રોકરની એપ અથવા વેબસાઇટ પર લોગ ઇન કરો છો ત્યારે તમે સેન્સેક્સ અને નિફ્ટી ફિફ્ટી જેવા શબ્દો જોયા જ હશે પરંતુ આ નિફ્ટી ફિફ્ટી અને સેન્સેક્સ શું છે અને તે શું દર્શાવે છે વાસ્તવમાં નિફ્ટી સેન્સેક્સ બેંક નિફ્ટી વગેરે એ ઇન્ડેક્સ તરીકે ઓળખાય છે આપણે ઇન્ડેક્સને સ્ટોકનો એક સમૂહ તરીકે સમજી શકીએ છીએ આથી ઇન્ડેક્સનું જે પ્રદર્શન છે એ પરફોર્મન્સ તમામ શેરોના પરફોર્મન્સ પર આધાર હોય છે ઉદાહરણ તરીકે નિફ્ટી એક એવો ઇન્ડેક્સ છે જેમાં દેશની ટોપ ફિફ્ટી કંપનીઝ શામેલ છે આપણા દેશની થર્ટી ટોપ કંપનીઝ એ સેન્સેક્સમાં છે તેથી નિફ્ટી એનએસસી પરના લિસ્ટેડ ટોપ પરફોર્મન્સ દર્શાવે છે જ્યારે સેન્સેક્સ બીએસસી પરના ટોપ થર્ટી શેર્સનો પરફોર્મન્સ દર્શાવે છે નિફ્ટી એ એનએસસીનું બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે અને સેન્સેક્સ એ બીએસસીનું બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે હોલ્ડિંગ ટર્મ લાસ્ટ ટોપિકમાં અમે સમજ્યું કે ઇન્ડેક્સ શું છે હવે આપણે હોલ્ડિંગ ટર્મ વિશે સમજીશું એ નામ ખુદ જ સૂચવે છે કે હોલ્ડિંગ ટર્મ એટલે એ ટર્મ જ્યાં તમે સ્ટોકને હોલ્ડ કરી રાખો છો એટલે તમે સ્ટોક જે આજે ખરીદતા હોવ અને બે વર્ષ પછી વેચતા હો તો આ કેસમાં જે હોલ્ડિંગ ટર્મ છે એ બે વર્ષનો છે તો હોલ્ડિંગ ટર્મ એટલે એ જ ટર્મ જ્યાં સુધી તમે સ્ટોક તમારી પાસે સંગ્રહિત રાખો છો ડિલિવરી અને ઇન્ટ્રાડે છેલ્લા ટોપિકમાં આપણે સમજ્યા કે હોલ્ડિંગ ટર્મ શું હોય છે પરંતુ એવો સમય પણ હોય છે કે જ્યારે તમે સ્ટોક ખરીદો છો અને તેને એ જ દિવસે તમે વેચી દો છો તો આમાં તમારો હોલ્ડિંગ ટર્મ કે હોલ્ડિંગ સમયગાળો અમુક સેકન્ડથી લઈને અમુક કલાકો સુધીનો હોઈ શકે છે આ પ્રક્રિયાને ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કહેવામાં આવે છે આમાં તમે ઓર્ડર્સ આજે જ પ્લેસ કરો છો બાય ઓર્ડર્સ આજે જ પ્લેસ કરો છો અને તે જ દિવસે તેને સેલ કરી દો છો આ પ્રક્રિયાને ઇન્ટ્રાડે ડે ટ્રેડિંગ કહેવામાં આવે છે પરંતુ જો તમે કોઈ ચોક્કસ સ્ટોક ખરીદો છો અને તેને તે દિવસે તમે નથી વેચતા અને તેની ડિલિવરી તમને તમારા ડીમેટ એકાઉન્ટમાં થવા દો છો તો એને સ્ટોક્સ ડિલિવર્ડ તમારા ડીમેટ એકાઉન્ટમાં ડિલિવરી તરીકે ગણી શકાય છે બુલ અને બેર જ્યારે તમે શેર બજારને લાગતા સમાચાર કે લેખો વાંચો છો ત્યારે તમે જોયું હશે કે તેમાં બુલ અને બેર જેવા શબ્દોનો ઉપયોગ થાય છે તમે સાંભળ્યું હશે કે અત્યારે બુલ માર્કેટ ચાલી રહ્યું છે અથવા અત્યારે બેર માર્કેટ શરૂ થવાનું છે તો ચાલો આ શબ્દ શું સૂચવે છે અને તેના પર સમજણ મેળવીએ જ્યારે પણ બુલ શબ્દનો ઉપયોગ સ્ટોક માર્કેટ અથવા સિક્યોરિટીઝ માટે યુઝ થાય છે ત્યારે તેનો અર્થ એ છે કે સિક્યોરિટીનું મૂલ્ય વધી રહ્યું છે અથવા ભવિષ્યમાં વધવાનું છે આથી તેજીનું ટ્રેન્ડ દર્શાવે છે એમાંથી એવું કહી શકાય કે એ શેર અથવા સિક્યોરિટીઝનો ભાવ વધી રહ્યો છે અથવા વધવાની અપેક્ષા કરી શકાય છે તેનાથી વિપરીત બેર શબ્દ સિક્યોરિટીઝના ભાવમાં ઘટાડો દર્શાવે છે જો કોઈ સ્ટોક તેના મંદીના તબક્કામાં આગળ વધી રહ્યું છે ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે તો તેનો અર્થ એ છે કે એ શેરની કિંમત નીચે જઈ રહી છે તેથી બેર બેર બજારે બજારમાં ડાઉન ટ્રેન્ડના સંકેત એટલે કે શેરની કિંમત ઘટી રહી છે એવું દર્શાવે છે જે બુલ તેના વિરોધી પર નીચેથી ઉપરની તરફ હુમલો કરે છે તેથી શેર બજારમાં બુલ શબ્દ સિક્યોરિટીઝના ભાવમાં વધારો સૂચવે છે જ્યાં બેર તેના પ્રતિસ્પર્ધી પ્રતિસ્પર્ધી પર ઉપરથી નીચે તરફ હુમલો કરે છે તેથી શેર બજારમાં બેર શબ્દ સિક્યોરિટીના ભાવમાં ઘટાડો સૂચવે છે સેબી તમે જાણતા જ હશો કે શેર બજારમાં રોજના લાખો કે કરોડો રૂપિયાનો બિઝનેસ થાય છે તેથી તેનું મોનિટરિંગ પણ ખૂબ જ જરૂરી છે તેથી સમગ્ર ઇકોસિસ્ટમમાં સેબી એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત થાય છે સેબી એ સુનિશ્ચિત કરે છે કે તમામ પ્રવૃત્તિઓ સંપૂર્ણ ટ્રાન્સપરન્સી સાથે કરવામાં આવે અને કોઈ પણ માલ પ્રેક્ટિસ ના થાય કે ફ્રોડ ના થાય એનું ધ્યાન સેબી રાખે છે લિક્વિડિટી લિક્વિડિટી શેર બજારમાં એક સરળતાનો સંદર્ભ છે જેની સાથે જ તમે સ્ટોક ખરીદી કે વેચી શકો છો એવો પણ સમય હોય છે કે જ્યારે તમને કોઈ સ્ટોક બાય કરવું છે પણ તમને તેનો કોઈ સેલર મળતું નથી અને તેનાથી વિપરીત તમને કોઈ સ્ટોક સેલ કરવું છે પણ તેનો કોઈ બાયર તમને મળતું નથી તો એવું કહી શકાય કે એ શેરની લિક્વિડિટી ઓછી છે બીજી બાજુ જ્યારે કોઈ ચોક્કસ સ્ટોક છે જે ખરીદવા અને વેચવા બહુ જ સરળ છે તો તેનો અર્થ એ છે કે તે શેરની લિક્વિડિટી વધારે છે ડિવિડન્ડ જેમ કે તમે જાણતા હશો કે શેર બજારમાં દરેક શેર પાછળ એક કંપની હોય છે અને દરેક કંપનીનો અમુક બિઝનેસ હોય છે અમુક વ્યવસાય હોય છે તેથી જે કંપની તેમના બિઝનેસમાં સારું પરફોર્મ કરી રહી છે અને પ્રોફિટ કમાઈ રહી છે તે તેનો એક ભાગ તેમના શેર હોલ્ડર્સમાં વહેંચી દે છે જેને ડિવિડન્ટ કહેવાય છે આમ ડિવિડન્ટ કંપનીના પ્રોફિટનો એક ભાગ છે જે તેના શેર હોલ્ડર્સને વહેંચવામાં આવે છે જો કોઈ કંપની નિયમિતપણે ડિવિડન્ડ ચૂકવે છે તો એવું કહી શકાય કે તે કંપની પોતાના શેર હોલ્ડર્સનું ધ્યાન રાખે છે અને શેર હોલ્ડર્સનો એ કંપનીમાં વિશ્વાસ છે તો આ હતી સ્ટોક માર્કેટની મુખ્ય દસ ટર્મિનોલોજીસ જે તમને શેર બજારને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે તમને અમે જણાવી દઈએ કે આવા એજ્યુકેશનલ વિડીયોઝ અમે તમિલ તેલગુ કન્નડ ગુજરાતી અને મલયાલમમાં બનાવીએ છીએ જો તમને આવા વિડીયોઝ અને આમાંથી કોઈ પણ ભાષામાં જોવા હોય તો આ ચેનલ્સને સબસ્ક્રાઈબ કરો આ બધા ચેનલ્સની લિંક્સ અમે ડિસ્ક્રિપ્શનમાં આપી છે આપતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી હેપી ઇન્વેસ્ટિંગ Investment in securities market are subject to market risks read all the related documents carefully before investing please read the risk disclosure documents carefully before investing in equity shares derivatives mutual fund and all other instruments traded on the stock exchanges